ભુજની ખાનગી સ્કૂલ પાસે નશામાં ધૂત રહેલા ઉધમ મચાવતા ગુરખાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો. ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલી મા આશાપુરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે બપોરના સમયે સ્કૂલ છૂટતા ત્યાં નશાની હાલતમાં રહેલા ગુરખા જેવા લાગતા શખ્સ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ ઉભા હતા, જે દરમિયાન અચાનક પથ્થરો લઈ મારવાના ઈરાદે દોડધામ કરાતા વચમાં પડેલા સ્કૂલના ચોકીદારને મારવા જતા તેમણે ગેટ બંધ કરી નાખ્યો હતો. આ બનાવ જોઈ પ્રજાજનોએ તેમને ઝડપી પાડી અને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આવા તત્વો સામે રોષની લાગણી ફેલાઈ હતી. આજે રજાના સમયે જ્યારે વિદ્યાર્થીઓ એ ગેટમાંથી બહાર જઈ રહ્યા હતા અને વાલીઓનો સમૂહ એ જ્યારે અહીં મોજૂદ હતો ત્યારે એક કોઈ અજાણ્યો શખ્સ કે જે એ બિલકુલ ભાન અવસ્થામાં ન કહી શકાય એવી સ્થિતિમાં હતો અને વિદ્યાર્થીઓને પરેશાન કરવા માટે વિદ્યાર્થીઓ પાછળ પથ્થર લઈ અને દોડ્યો. વિદ્યાર્થીઓને ગભરાવવાનો એણે પ્રયત્ન કર્યો અને જ્યારે એને ચોકીદારે રોક્યો ત્યારે એ ચોકીદાર ઉપર પણ એ હુમલો કરવાના આશયથી એ ઉપર ધસી આવ્યો અને જ્યારે ચોકીદારે ગેટ બંધ કર્યો ત્યારે ગેટની ઉપરથી એ ચઢી અને માર મારવા માટે એ આગળ ધપતો હતો, જેને લોકોએ એ પકડી અને તરત જ એ ત્યાંથી દૂર હટાવ્યો અને એને પોલીસને સંબંધે કાર્યવાહી કરવા માટે જાણ કરેલી. એને જોતા એવું લાગે છે કે એ બિલકુલ કંઈક કેફી પદાર્થનું સેવન કર્યું હોય. અત્યારે પણ એની વાતચીત અને એના ઉપરથી એની સાથે જે પ્રયત્ન કર્યા બધા જાગૃત નાગરિકોએ તો એવું જણાય છે કે એણે કોઈ કદાચ એવું કંઈક પદાર્થનું સેવન કર્યું હોવું જોઈએ. અત્યારે સ્કૂલમાંથી રજાનો ટાઈમ હતો, સ્ટુડન્ટો નીકળતા હતા ને આ બિલકુલ નગ્ન અવસ્થામાં પથ્થર લઈ અને છોકરાઓની પાછળ દોડાદોડી કરતો હતો તો ચોકીદારે ગેટ બંધ કર્યો તો ચોકીદારની પાછળ દોડ્યો, ચોકીદારને પણ મારવાની કોશિશ કરી અને ફૂલ દારૂ પીધેલો છે ને અહીંયા કને એટલી બધી દોડાદોડી છોકરાઓને કરાવી નાખી હતી તો આ તો અમે ઘણા જણા હતા છો અહીંયા રિક્ષાવાળા બધે જણા એટલે રોકી અને અહીંયા કને સાઈડમાં બેસાડી નાખ્યો છે ને અત્યારે અમે પોલીસને જાણ કરી છે લગભગ હવે પોલીસ આવતી જશે.